एक तरफ देशना वडाप्रधान गांधीजीना स्वच्छ भारतना उद्देशने चरितार्थ करवा स्वच्छ भारत अंतर्गत स्वच्छताने प्राधान्य आपवा करोड़ों रूपया खर्च करी रह्या छे। त्यारे भाजप संचालित पाटण नगरपालिकाना सत्ताधीशोनी उदासीनताने कारणे शहेरना मोहल्ला पोड़ो अने सोसायटीओ विस्तार सहित हेरिटेज अने मुख्य मजार मार्गो पर ठेर ठेर गंदकीनुं साम्राज्य जोवा मळी रह्युं छे। वर्ष 2011 भारत सरकार अने गुजरात सरकारना गुजरात प्रवासन निगम गांधीनगर द्वारा आर्थिक सहयोगथी शहेरना हाटसमा गांधीबागनुं निर्माण कार्य हाथ धरवामां आव्युं हतुं અને તેનું લોકાર્પણ તે સમયના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે આ ગાંધીબાગ પાટણના નગરજનો માટે પર્યટક સ્થળ બની રહેશે તેવું જણાવ્યું હતું। પરંતુ સમયની રફતાર અને પાલિકાના અણધણ વહીવટના કારણે આજે સ્વચ્છતાના હિમાયતી એવા મહાત્મા ગાંધીના નામથી ઓળખાતા ગાંધીબાગનો વૈભવ વેરાન જંગલમાં પરિવર્તિત થતા ઠેર ઠેર ઉગી નીકળેલા ઝાડી ઝાંખડા, અસહ્ય બદબૂ ફેલાવતી ગંદકી, અસામાજિક તત્વો દ્વારા બાગમાં કરવામાં આવતી મહેફિલો બાદ જ્યાં ત્યાં ફેંકવામાં આવી ખાલી દારૂની બોટલો અને કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલી હોલસેલની દવાની દુકાનોના વેપારીઓ અને આ વિસ્તારના તબીબો દ્વારા એકત્રિત કરવામાં આવેલ બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકવામાં આવી રહ્યો છે। ગાંધીબાગની જાળવણી માટે રખાયેલ બે માળીઓનો છેલ્લા બે માસથી પગાર નહીં થયા હોવાની હૈયા વરાળ વ્યક્ત કરી હતી। બાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માટે બનાવવામાં આવેલ પ્લેટફોર્મ અને દર્શકો માટેની બેઠક વ્યવસ્થા પણ આજે ધૂળ ચડેલી અને ગંદકીથી ખદબદતી જોવા મળી રહી છે। અહીંયા બનાવવામાં આવેલ જનસુવિધા કેન્દ્ર પણ ભૂત તાંબુલની જેમ વેરાન જોવા મળી રહ્યું છે। પર્યટકો પરિવાર સાથે નાસ્તા પાણી કરી શકે તે હેતુથી અહીંયા બનાવવામાં આવેલ પથ્થરની બેઠક વ્યવસ્થા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। જાણે ગાંધીબાગનું કોઈ રણીધણી જ ના હોય તેમ વટેમાર્ગુઓ, ભિક્ષુકો અને દારૂડિયા તત્વો નશાની ચકચૂર હાલતમાં આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે। ગાંધીબાગની બાજુમાં આવેલ પાલિકા સંચાલિત શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટની હાલત પણ અસહ્ય ગંદકીના કારણે દયનીય બની છે। એક તરફ પાલિકાના સત્તાધીશો રાજકીય પ્રસિદ્ધિ મેળવવાના દેશના વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી અંતર્ગત આયોજિત સેવા સપ્તાહના કાર્યક્રમો પાલિકાના સાધનોના બેફામ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા ગાંધીબાગમાં આવેલ વડીલોએ જણાવ્યું હતું કે એક સમયે અમે અમારા બાળકો અને પરિવાર સાથે દર રવિવારે ગાંધીબાગમાં આવતા હતા, ત્યારે ગાંધીબાગની સુવિધાઓ અને સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હતી, પરંતુ અત્યારના ભ્રષ્ટાચારી નેતાઓની નિષ્કાળજીને કારણે ગાંધીબાગની રોનક ભૂતકાળ બની ગઈ હોય તેવો અફસોસ વ્યક્ત કર્યો હતો। પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી વહીવટને કારણે ચાલુ કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેનાર જાગૃત નગરસેવક બાબુલાલ માસ્તરે ગાંધીબાગને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાનું જણાવી ગાંધીબાગ ખાતે ચાલતા દારૂ, જુગાર અને વલ્લી મટકા સહિતના દૂષણને પાલિકાનું કલંક લેખાવ્યું હતું। પાટણ શહેરની અંદર ભગવડા નજીક ગાંધીબાગ એટલે કે પાટણ શહેરનું નાક ગણાય, જ્યારે આજે એમાં કોઈ સ્વચ્છતા નથી, બાગનો કોઈ જાતનું સંરક્ષણ કરવા આવતું નથી, આ બાગમાં જુગારિયા, સટોડિયા, દારૂડિયા સિવાય કોઈ જોવા મળતું નથી, સારા ફેમિલીઓ આ બાગમાં આવી શકતા નથી। આ સંજોગોમાં નગરપાલિકાની માલિકીનો ઘણો કે વહીવટ નીચેનો ઘણો આ બાગ સામો કોઈ પણ નગરપાલિકા સદસ્યની નજર નથી પડતી કે આપણામાં શું કરવું જોઈએ। ખરેખર આવા પાટણ શહેરની અંદર પ્રવેશતાની સાથે આવો સુંદર બાગ હોય તો એ બાગની વિશેષતા બાદ દેખાવી જોઈએ કે પાટણની અંદર એક ગાંધી બાગ છે, લાચાર છે, અમે આ બધું ન કરી શક્યા, મળ્યા એટલે નગરપાલિકામાંથી મુક્ત થઈ અને રાજીનામું આપી દે બેઠા છે। કોર્પોરેટરો વિશે શું કહેવું તમારે ત્યાંના? કોર્પોરેટરોને એટલું બધું નોલેજ હોય કે ન હોય એ જણાય, એમનું આજે મગજ જણાય, પણ ખરેખર એમની જે ફરજો છે પાટણ શહેરના નાગરિકોને સુવિધાઓ આપવી, સુધારા વધારા કરવા, પાટણ શહેરનું નામ આખા જિલ્લામાં રોશન થાય એ જે પ્રવૃત્તિઓ કરવાની છે એ પ્રવૃત્તિ સોય જોવા મળતી નથી, જો તો દબાણો એટલે દબાણો નિભાવવાની શું જરૂર છે? તમે એસટી સ્ટેન્ડથી જુઓ, તમે ભગવતીનગર સોસાયટીની અંદર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે, એ સોસાયટીમાં મોટામાં ધોતીનો દવાખાનો જે ન થઈ શકે કાયદા વિરુદ્ધ છે, તો આ દવાખાનો આવી કોને મંજૂરી વાળી એમ? એટલે આની પાછળ એક જ હેતુ વગર ભ્રષ્ટાચાર હોય કે તો ભય ફાફી હોય તો જ આ વસ્તુ બની શકે,
અને આવા સંજોગોને લઈ મેં નગરપાલિકામાંથી મુક્તિ મેળવી છે. બદમી વર્ષ 2011માં પ્રવાસન ગ્રાન્ટમાંથી 1,08,00,000ના ખર્ચે ગાંધીબાગમાં અનેક સુવિધાઓ સાથે બગીચાનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીબાગના તાજના સાક્ષી અને તે સમયના પાલિકાના પ્રમુખ મનોજ ઝવેરીએ પણ આજના ગાંધીબાગની દુર્દશા જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે અમારી સરકાર હતી ત્યારે ગાંધીબાગ, સિદ્ધિ સરોવર બાગ, આનંદ સરોવર એ આનંદીબહેને આપેલી ભેટ એક અનમોલ ઘરેણું હતું અને 2015 સુધી ભાજપની સરકારે બાગ બગીચાઓ સાચવીને રાખ્યા હતા, પરંતુ આ ઘરેણાને કોંગ્રેસના શાસનકર્તાઓ સાચવી શક્યા ન હોવાના આક્ષેપો કર્યા હતા. પરંતુ 2.5 વર્ષ પછી ફરીથી ભાજપનું શાસન આવ્યા બાદ પણ ગાંધીબાગની સ્થિતિ આજે પણ ભાજપના શાસનકાળ દરમિયાન યથાવત જોવા મળી રહી છે અને દારૂબંધીના હિમાયતી એવા ગાંધીબાગમાં આજે પણ રાત્રિના સમયે દારૂની મહેફિલો જામતા ઠેર ઠેર ખાલી બોટલો રખડતી જોવા મળી રહી છે. જે તે સમયના પૂર્વ પાલિકા પ્રમુખ મનોજ ઝવેરી ઊંઘમાં હોય તેમ અત્યારે હું કઈ રીતના કહી શકું કે અમારી સરકાર છે તેમ કહી પાલિકામાં ટેકાવાળી સરકાર હોવાનું જણાવી ચૂપકીદી સાધી હતી. પાલિકાના પૂર્વ પ્રમુખના સ્ટેટમેન્ટ મુજબ પાલિકાના હાલના પ્રમુખ ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ પણ ભાજપના પૂર્વ કાર્યકર્તાઓ તેઓને હજુ પણ ભાજપના સભ્ય ગણતા ન હોવાનું પણ જોવા મળ્યું હતું. શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબના હસ્તે એ ગાંધીબાગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એ સમયે 10-11 પ્રવાસનની ગ્રાન્ટ હતી. એના એ ગ્રાન્ટ પરથી 1,08,00,000 ખર્ચે આ બગીચો બનાવવામાં આવ્યો હતો. સુંદર બગીચો બનાવ્યો હતો, લોકોની અવર જવર હતી. પણ જ્યાં અમારી સરકાર બદલાઈ અને એ પછી એ બગીચા ઉપર કંઈ ધ્યાન નથી આપ્યું, એ ધ્યાન નહીં આપ્યું એના કારણે બગીચાની હાલત અત્યારે બહુ ખરાબ છે. હું પણ ઘણી વખત જોઉં છું, દુઃખ થાય છે. પણ આપણે શું કરો, કહેવાના હતા. આપણે જ્યારે કહીએ છીએ તો કે કર્મચારી નથી ને આમ છે. એટલે પાટણ શહેરના દરેક બગીચાઓ, આના કરતાં બી સિદ્ધિ સરોવરનો બગીચો એટલો સરસ બનાવેલો છે, જે ખરેખર આનંદીબેને આપેલા આપણના એટલા ઘરેણાઓ છે કે જેને આપણે જાળવી નહીં શકતા, એનું દુઃખ છે. અને આ દુઃખ હવે આપણે કોની સાથે વ્યક્ત કરવું અમારે? તમે 3 પેલા બાવલા બનાવ્યા હતા ગાંધીજીના, એના વિશે અત્યારે છે જ નહીં. અને અત્યારે 3 બંદર વિશે, જ્યારે અમારા સમયમાં અમે 2015 સુધી અમારી સરકાર રહી ત્યાં સુધી અમે એ બાવળા સાચવીને અને ગાંધીબાગને સાચવતા હતા. અમે માળી અને ચોકીદાર બે ફાળવેલા હતા. સિદ્ધિ સરોવરમાં માળી અને ચોકીદાર બે ફાળવેલા હતા. પણ એ પછી 2015 પછી કોઈ જાળવણી નથી. વારંવાર મૌખિક રીતે વાત કરતા થશે, થઈ જશે, અને કંઈ થતું નથી. આનંદ સરોવરમાં એ પરિસ્થિતિ છે. અત્યારે તમારી સરકારમાં જ 3 બાવલા પણ જતા રહે છે અને કોઈ જોવા પણ તાકતું નહીં, એટલે કચરાના ઢગલા પડ્યા. હું કઈ રીતે કહું કે અત્યારે અમારી સરકાર છે ભાઈ? તમારી સરકાર એ વખતે ભાજપની સરકાર, અત્યારે હાલ ભાજપની સરકાર. અત્યારે હાલ ભાઈ ટેકાવાળી સરકાર છે, પ્રમુખ તો ભાજપમાં જોડાયેલા છે ને. તમે પ્રમુખને પૂછો તો ખબર પડે. અત્યારે હાલ તમે બગીચાની પરિસ્થિતિ જોઈ છે? હું હમણાં 15 દિવસ પહેલાં જ ગાંધીબાગમાં ગયો હતો. ત્યાં જોયું, ત્યાં મારા પત્રકાર મિત્રની સાથે જ ગયેલો. પણ મને પોતાને દુઃખ થયું અને હું આ અત્યારની બોડીને, અત્યારના ચીફ ઓફિસર સાહેબને અને ગાંધીબાગ, સિદ્ધિ સરોવર બાગ આ બધાને વ્યવસ્થિત કરાવવા માટે એમને માળી અને એની વ્યવસ્થા કરાવવાનું ઝડપથી કહ્યું છે, પણ હજુ સુધી કર્યું નથી. એટલે આમ આપણને દુઃખ થાય કે આપણને આપણા ઘરેણા આપણા જે એને સાચવવાના છે એ આપણે સાચવી શકતા નથી. ત્યારે બીજી બાજુ સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે, જવાબદાર બોડીએ આ કાર્ય કામ કરવું જ જોઈએ. એમ કે કેમ ના થાય? કેમ બગીચામાં માળી ના મુકાય? કેમ ચોકીદાર ના મુકાય? માળી તો છે અંદર, પણ પગાર છેલ્લા 2 મહિના 3 મહિનાથી પગાર નહીં છે. આઉટસોર્સિંગવાળાને, કોન્ટ્રાક્ટરને પકડીને કેમ? જવાબદાર બોડી એ બાગ બગીચાના ચેરમેન હોય એને પણ જોવું પડે ને. બગીચામાં અંદર ગયા તો શું જોયું? અંદર કચરો જોયો મેં વધારે પડતો, કચરો વધારે પડેલો હતો. અને કચરાને જોઈને આપણને દુઃખ થયું કે સારું મેડિકલ વેસ્ટનું પડેલું થોડું ઘણું હતું, એ પણ જોઈને એમ થયું કે આ બધું ક્યાંથી આવે છે. અને દારૂની બોટલો પડી છે, મહેફિલ વધારે. એ મેં તો ખાલી એક વિસ્તાર જોઈને મને અંદર જ પછી હું બહાર નીકળી ગયો.